વડોદરા નંદેસરી ઔદ્યોગિક વસાહત ભડકે બળી. વડોદરાના નંદેસરી ઔદ્યોગિક વસાહતમાં ભીષણ આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. ડામર બનાવતી કંપનીમાં આગ લાગતા લોકો જીવ બચાવવા દોડ્યા હતા. એનટીપી તાર કંપનીમાં કોઈ કારણોસર આગ લાગી હતી. આગ એટલી ભીષણ હતી કે આસપાસની કંપની સુધી આગની જ્વાળાઓ પહોંચી ગઈ હતી. ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી દેખાયા હતા. અચાનક લાગેલી આગથી નાસભાગ મચી ગઈ હતી. આગ લાગતા કંપનીમાં કામ કરતા કામદારોના જીવ પડી કે બંધાયા હતા. આગ લાગતા ફાયર વિભાગને જાણ કરાઈ હતી. ફાયર બ્રિગેડે ઘટનાસ્થળે પહોંચી પાણીનો મારો ચલાવ્યો હતો. કંપનીમાં આગના બનાવને પગલે પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. રાજ્યભરમાં સ્માર્ટ મીટરને લઈને સંગ્રામ સર્જાયો છે. ઠેર ઠેર ઉઠ્યા વિરોધના સૂર. ગુજરાતમાં વીજ તંત્રના સ્માર્ટ મીટરનો ફિયાસ્કો થયો છે. સ્માર્ટ મીટરની જફાથી લોકો ખફા થયા છે. શહેર શહેર વિરોધના સૂર ઉઠી રહ્યા છે. આ દ્રશ્યો છે અમદાવાદના. સ્માર્ટ મીટરનો કકળાટ અમદાવાદમાં પણ જોવા મળ્યો. સ્માર્ટ વીજ મીટર સામે અમદાવાદમાં વિરોધ જોવા મળ્યો. નરોડામાં સ્થાનિકોએ દેખાવો કરી વિરોધ કર્યો. થાળી ચમચી વગાડીને સ્માર્ટ વીજ મીટર સામે દેખાવો કર્યા. થાળી ચમચી લઈને સ્થાનિકો તંત્ર સામે હાહાયાના નારા લગાવતા જોવા મળ્યા. નરોડામાં સ્થાનિકો બિલ વધારે આવતા રોષે ભરાયા. પ્રથમ સોસાયટીમાં બે બ્લોક એટલે કે 106 મકાનોમાં સ્માર્ટ મીટર લાગ્યા છે. 13 તારીખે સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા અને 19 તારીખે મેસેજમાં શુભેચ્છા આપી, જેમાં માત્ર 17 દિવસનું વીજ બિલ 3,537 રૂપિયા આવ્યું. આ બાજુ સુરતમાં પણ સ્માર્ટ મીટરનો વિરોધ જોવા મળ્યો. પીપલોટ ડિવિઝનમાં કર્મચારીઓ સ્માર્ટ મીટર લગાવવા પહોંચ્યા હતા. ડીજીવીસીએલ કર્મચારી લોકોને સમજાવી રહ્યા છે મીટરને લઈને. સમજાવટ બાદ કેટલાક લોકો મીટર લગાવવાની આપી રહ્યા છે મંજૂરી. તો દાહોદમાં સ્માર્ટ વીજ મીટર સામે વિરોધ યથાવત રહ્યો. પાલિકા વિસ્તારમાં સ્માર્ટ મીટર ન લગાવવાની માંગ. શહેરના વોર્ડ નંબર 1 કાઉન્સિલરે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. આવેદનપત્ર આપવા સમયે કોંગ્રેસના ઉમેદવાર પ્રભાબેન તાવીયાડ ઉપસ્થિત રહ્યા. આક્ષેપ છે કે માત્ર 10 દિવસમાં 2,000 રૂપિયા કપાઈ જાય છે. વડોદરામાં સ્માર્ટ મીટરને લઈને રહીશો વિફર્યા. અકોટાની કચેરીમાં કર્યો હોબાળો. આ વિરોધ વંટોળ, આક્રોશ, ચિત્રોચ્ચાર અને હાય હાયના નારાનું કારણ છે સ્માર્ટ મીટર. વડોદરાના અકોટામાં સ્માર્ટ મીટરને લઈને હજુ પણ સંગ્રામ યથાવત છે. સ્માર્ટ મીટરના ધાંધિયાને લઈને લોકો વિફર્યા હતા. અધિકારીઓને ચમકારો બતાવ્યો હતો. અકોટા સબ ડિવિઝન ઓફિસે મોટી સંખ્યામાં લોકો રજૂઆત કરવા પહોંચ્યા હતા. જૂના મીટર પાછા આપોની એક જ માન સાથે હલ્લા બોલ કર્યો. લોકોએ એમજીવીસીએલની કચેરીમાં હોબાળો કરતા માહોલ ગરમાઈ ગયો હતો. લોકોએ કચેરીની લાઇટો પંખા બંધ કરતા કર્મચારીઓને પરસેવો છૂટી ગયો હતો. લોકોના ઉગ્ર વિરોધના કારણે અધિકારીઓએ કચેરીમાંથી ચાલતી પકડી હતી. આ વિરોધમાં ભાજપ કોર્પોરેટર મનીષ પગાર પણ અકોટા વીજ કચેરીએ પહોંચ્યા હતા. વડોદરામાં એમજીવીસીએલનો છબરડો. સ્માર્ટ મીટર લગાવ્યા બાદ આવ્યું અધધ બિલ, 9,24,000 રૂપિયા. તમારા ઘરનું લાઇટ બિલ જો 9,24,254 રૂપિયા બાકી છે તેવો મેસેજ આવે તો તમારી શું હાલત થાય? વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં રહેતા મૃત્યુંજય ઘર પાસે આવું જ કંઈક બન્યું. રાજ્યભરમાં વીજ તંત્ર દ્વારા મોટા ઉપાડે સ્માર્ટ મીટર તો નાખવામાં આવી રહ્યા છે, પરંતુ આ સ્માર્ટ મીટરની જફાથી જનતા ખફા થઈ ગઈ છે. વડોદરામાં એક પરિવારને સ્માર્ટ મીટરના કારણે પગ તળેથી જમીન ખસી ગઈ. કેમ કે આ પરિવારને દર મહિને 2-3 હજારનું બિલ આવતું, પરંતુ સ્માર્ટ મીટર લગાવ્યા બાદ 9,24,000નું બિલ આવી જતા પરસેવો છૂટી ગયો. મૃત્યુંજય ઘર ગોરવા વિસ્તારની રિદ્ધસિદ્ધિ સોસાયટીમાં ભાડાના મકાનમાં રહે છે અને સેન્ટ્રલ ગવર્મેન્ટમાં સર્વિસ કરે છે. તેમના મોબાઈલમાં લાઇટ બિલની આટલી મોટી રકમ બાકી હોવાનો મેસેજ આવતા તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ અને તેઓ ટેન્શનમાં આવી ગયા. ગ્રાહક મૃત્યુંજય છેલ્લા 7 વર્ષથી ભાડે રહે છે. દર મહિને એવરેજ 2,000 રૂપિયાની આસપાસ લાઇટ બિલ આવે છે, પણ 4-5 દિવસ પહેલા મારા મોબાઈલમાં મેસેજ આવ્યો કે તમારું સ્માર્ટ મીટર ઇન્સ્ટોલ થઈ ગયું છે અને તમારું આઉટસ્ટેન્ડિંગ 9,24,254 રૂપિયા છે. દર મહિને 5,000 રૂપિયા તમારે ભરવાના રહેશે. નાફેડના ચેરમેન પદે જેઠાભાઈ ભરવાડની થઈ વરણી. સંઘાણી બાદ ગુજરાતના વધુ એક નેતાનો સહકારી ક્ષેત્રે દબદબો. નાફેડના ચેરમેન પદ માટે દિલ્હીમાં મતદાન યોજાયું હતું. નાફેડના ચેરમેન પદે જેઠાભાઈ ભરવાડની પસંદગી થઈ છે. તેઓ બિનહરીફ ચૂંટાયા છે. 21 ડિરેક્ટરોએ ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણીમાં મતદાન કર્યું. મોહન કુંડારિયાને નાફેડના ચેરમેન પદ માટેના પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યા હતા, પરંતુ જેઠાભાઈના હાથમાં નાફેડનું સુકાન આવ્યું છે. અગાઉ ચેરમેન તરીકે ઉત્તરપ્રદેશના બિજેન્દ્રસિંહ અને વાઇસ ચેરમેન તરીકે બિહારના છે સુનિલસિંહ. નોંધનીય છે કે જેઠાભાઈ ભરવાડ પંચમહાલ ડેરીના ચેરમેન અને પીડીસી બેંકના ચેરમેન પણ છે. જેઠા ભરવાડ સતત 6 ટર્મથી જંગી બહુમતીથી શહેરા બેઠક પરથી જીત્યા છે. વર્ષ 1998થી વર્ષ 2022 એમ સળંગ ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. વર્ષ 1958માં સ્થપાયેલી અને ગત વર્ષે ₹21,414 કરોડનું ટર્નઓવર અને ₹264 કરોડના નેટ પ્રોફિટ કરનારી દેશની અગ્રીમ સહકારી સંસ્થા નાફેડના છે. લોકસભા ચૂંટણીના પરિણામ પહેલા કોંગ્રેસની મળી મહત્વની બેઠક.
લોકસભાની ચૂંટણીના પરિણામને હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે ગુજરાતમાં કોંગ્રેસની મહત્વની બેઠક મળી હતી. ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિકે અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ગુજરાત લોકસભા ચૂંટણીમાં થયેલી મતદાન અંગે ચર્ચા થઈ. લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવારો અને કોંગ્રેસના નેતાઓએ લોકસભા દીઠ મતદાનની માહિતી આપી. મતગણતરીના દિવસે કોંગ્રેસ ઉમેદવારોને સજાગ રહેવા કહેવાયું. મતગણતરી વખતે શું કામગીરી કરવી તેની માહિતી આપી. લોકસભાની ચૂંટણી બાદ પ્રથમવાર મળેલી બેઠકમાં પાર્ટી વિરુદ્ધ કામ કરનારાઓનો પણ રિપોર્ટ મંગાવવામાં આવશે. ચૂંટણી પંચે આપેલી ગાઈડલાઈન અંગે માહિતગાર કરાયા. આ પ્રસંગે પ્રભારી મુકુલ વાસનિકે ગુજરાતમાં કોંગ્રેસ 10 બેઠક જીતશે તેવો દાવો કર્યો. તેમણે કહ્યું કે 4 જૂને પરિવર્તન જોવા મળશે. બીજી તરફ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ભાજપ પર પ્રહાર કર્યા અને કહ્યું કે આ વખતની લોકસભા બેઠકમાં પરિણામ કંઈક અલગ હશે. ચટાકેદાર તીખા તમતમતા મસાલા ખાવાના શોખીનો ચેતી જજો, ભેળસેળિયા મસાલા જીવલેણ સાબિત થઈ શકે. ચટાકેદાર તીખું ખાનાર શોખીનો થઈ જાઓ સાવધાન, મસાલાવાળું ચટપટું ખાવાના શોખીનો ચેતી જજો. બહારનું ખાવાનો ચટાકો ભારે પડી શકે છે. જો તમે દુકાનમાંથી તૈયાર મરચું કે મસાલો લેતા હોય તો તે મસાલા નથી, તમે મોતને ખરીદી રહ્યા છો. આવા મસાલામાં મોટા પાયે ભેળસેળ થતી હોવાનો સૌથી મોટો પડદાફાશ થયો છે. જો તમે બહારના પેકિંગવાળા મસાલા ખરીદીને ખાતા હો તો તમે કેન્સરને આમંત્રણ આપી રહ્યા છો. આવું અમે એટલા માટે કહી રહ્યા છીએ કેમ કે ખોરાકમાં વપરાતા મરચામાં હાનિકારક પદાર્થોને ભેળસેળ કરવાનું ષડયંત્રનો પડદાફાશ થયો છે. મસાલામાં કેવી રીતે ભેળસેળ કરવામાં આવે છે તે અંગે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે તપાસ્યું તો નકલી મસાલાના ખેલનો ભાંડો ફૂટી ગયો. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે લેબોરેટરીમાં જે રિયાલિટી ચેક કર્યું તો મરચાના પાવડરમાં અખાદ્ય કલર અને ઓલિયો રેઝિનની ભેળસેળ કરવામાં આવી હતી. મરચામાં અખાદ્ય કલરનો પણ ઉપયોગ કરાતો હોવાનું જાણવા મળ્યું. અખબારનગર ખાતે આવેલા મસાલા એકમ પર એએમસી ફૂડ વિભાગ સાથે રાખી તપાસ કરી હતી, જેમાં આ પ્રકારની ભેળસેળ સામે આવતા અધિકારીઓની આંખો પણ ચાર થઈ ગઈ હતી. એટલું જ નહીં, આવા મસાલા ખાવાથી કેન્સર થઈ શકે છે. ભેળસેળિયાઓના પાપે નસવાડીના ગરીબો તુવેર દાળથી વંચિત, 115 રેશનિંગ દુકાનના સંચાલકોના લાખો રૂપિયા અટવાયા. ભેળસેળિયાઓના પાપે અને તંત્રની બેદરકારીનો ભોગ ગરીબોને બનવું પડ્યું છે. છોટાઉદેપુર પંથકના ગરીબોની થાળીમાંથી તુવેર દાળ ગાયબ થઈ ગઈ છે. કેમકે થોડા દિવસ અગાઉ છોટાઉદેપુરના ક્વાંટ અને નસવાડી તાલુકાના સરકારી ગોડાઉનમાંથી તુવેર દાળનો જથ્થો ટેસ્ટિંગ માટે મોકલાયો હતો. ટેસ્ટિંગ રિપોર્ટમાં તુવેરની દાળના સેમ્પલ ફેલ ગયા છે, જેને લઈને બંને તાલુકાના લાભાર્થીઓને હાલ તુવેર દાળ નહીં મળે. સરકાર દ્વારા નસવાડી તાલુકાની 42 જેટલી સસ્તા અનાજની દુકાનો માટે 200 ક્વિન્ટલ દાળનો જથ્થો ફાળવાયો હતો અને ક્વાંટ તાલુકાની 73 જેટલી સસ્તા અનાજની દુકાનોમાં 150 ક્વિન્ટલ દાળનો જથ્થો ફાળવાયો હતો. 115 જેટલી સસ્તા અનાજના દુકાન સંચાલકોએ જથ્થો મેળવવા માટે 70 લાખ રૂપિયા જમા કરાવ્યા હતા. તે નાણાં અટવાઈ ગયા છે, જેને લઈને સસ્તા અનાજની દુકાનના સંચાલકો દાળનો જથ્થો ઝડપથી ફાળવવા માંગ કરી રહ્યા છે. અમદાવાદથી સમાચાર. આતંકીઓનો શપથ લેતો વિડીયો જોવા મળ્યો છે. ફિદાઈન હુમલાના લઈ રહ્યા છે શપથ. પાકિસ્તાની અબુના સંપર્ક બાદ લીધા હતા શપથ. એટીએસએ ચારે આરોપીઓની કરી છે હાલમાં ધરપકડ. સુરતથી પકડાયું નકલી નોટો છાપવાનું કારખાનું, દેવું થઈ જતા 9 લાખની નકલી નોટો છાપી. નકલી ખાદ્ય ચીજો અને અન્ય વસ્તુઓની બોલબાલા વચ્ચે હવે સુરતથી નકલી નોટો છાપવાનું કારખાનું પકડાયું છે. સુરત પોલીસે લીંબાયતમાંથી નકલી નોટોનું કારખાનું ઝડપી પાડ્યું છે, જેમાં 9 લાખથી ₹500 અને 200ની નકલી નોટો સાથે ફિરોઝ શાહ નામના યુવકની ધરપકડ કરવામાં આવી છે. ફિરોઝ નામનો આ શખ્સ અગાઉ ઝારખંડમાં નકલી નોટના પ્રકરણમાં ઝડપાઈ ચૂક્યો છે. નકલી નોટોના ધંધામાં તે મીડિયાના બેનર અને આઈડી કાર્ડનો ઉપયોગ કરતો હોવાનું પણ સામે આવ્યું છે. ઉપરાંત બનાવટી ચલણી નોટોમાં વપરાતી સહી અને કાગળો મધ્યપ્રદેશથી લવાતી હતી. જોકે નકલી નોટો છાપતા કારખાનામાંથી પ્રિન્ટર, લેપટોપ અને નોટોના ગ્રાફ પોલીસે જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. દાહોદમાં દુલ્હનનું અપહરણ તેના જ પૂર્વ પ્રેમીએ કર્યાનો ખુલાસો. દાહોદમાં 3 દિવસ પહેલા થયેલા કન્યાના અપહરણ કેસમાં મોટો ખુલાસો થયો છે. મધ્યપ્રદેશથી દાહોદ જાન પરત ફરતી વખતે કન્યાના જ પ્રેમીએ કન્યાનું અપહરણ કર્યાનું ખુલ્યું છે. 20 લોકોએ બાઇક પર આવી બંદૂકની અણીએ દુલ્હનનું અપહરણ કર્યું હતું. આ સંદર્ભે વરરાજા રોહિત દ્વારા કતવારા પોલીસને ફરિયાદ કરવામાં આવી. પોલીસે 4 ટીમો બનાવી તપાસના ધમધમાટ શરૂ કર્યા. આરોપી તેમજ ભૂખ બનનાર દુલ્હન મધ્યપ્રદેશના ભોપાલ ખાતે હોવાની માહિતી મળી. પોલીસ દ્વારા તાત્કાલિક મધ્યપ્રદેશના ભોપાલ ખાતે જઈ મુખ્ય આરોપી મહેશ તોફાન ભુરિયા તેમજ તેના અન્ય 3 સાગરીતો એમ કુલ 4 આરોપીઓને ઝડપી પાડ્યા. ત્યારબાદ પોલીસ દ્વારા પોલીસ પૂછપરછ કરતા કેટલાક મોટા ખુલાસા થયા, જેમાં અપહરણ કરનાર મુખ્ય આરોપી અને દુલ્હન વચ્ચે પૂર્વમાં પ્રેમ સંબંધ હતો.
પરંતુ મુખ્ય આરોપી મહેશ પહેલેથી પરિણીત હોવાને કારણે દુલ્હન અને આરોપી વચ્ચેનો પ્રેમ સંબંધ પૂર્ણ થયો હતો અને ત્યારબાદ ભાજીવાડા ગામના રોહિત સાથે યુવતીને લગ્ન થયા હતા, જેથી લાગી આવતા અપહરણ કરનાર મુખ્ય આરોપી દ્વારા આવેશમાં આવી પોતાના સાથીદારો સાથે દુલ્હનનું અપહરણ કર્યું હતું. પોલીસ દ્વારા તમામ પૂછપરછ પૂર્ણ કરી અપહરણનો ભોગ બનેલ દુલ્હનને પરિવારજનોને સુપરત કરાઈ. પોલીસ દ્વારા એક દેશી હાથ બનાવટનો તમંચો પણ જપ્ત કરાયો છે. પતિ સાથે ન બનતા પત્નીએ આખા પરિવારને બતાવી દેવા રસોઈમાં નાખ્યું છે. પાટણના ધાનેરામાં બની હચમચાવી નાખનારી ઘટના. પાટણના શંખેશ્વરમાં સમાજને લાંછન લાગે તેવી ઘટના બની છે. એક પત્ની આખા પરિવારને મોતને ઘાટ ઉતારી દેવા રસોઈમાં ઝેર ભેરવી દેતા હાહાકાર મચી ગયો. પાટણના શંખેશ્વરમાં પતિ પત્નીના અણબનાવમાં પત્નીએ રસોઈમાં ઝેર આપી દિયર અને તેમના સસરાની હત્યા કરી નાખી. ઝેરવાળું ભોજન ખાતા દિયરનું કરુણ મોત નીપજ્યું અને સસરાની હાલત ગંભીર હોવાથી હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. સમગ્ર મામલે તપાસ કરતા સામે આવ્યું કે પત્ની છેલ્લા 12 વર્ષથી પતિ સાથે બનતું નથી એટલે પોતાના જ માતા પિતાને ત્યાં જ રહેતી હતી. ત્યારે સાસરિયા પક્ષના મનાવી ઘરે લઈ આવ્યા હતા. હજુ 2 જ દિવસે ફરી સાસરે આવી હતી. બાદમાં સાસરિયાનો કાંટો કાઢી નાખવા હત્યારી પત્નીએ ભોજનમાં ઝેર ભેળવી દીધું. આ ભોજન દિયર સસરા ખાતા દિયરનું મોત થયું અને સસરા જીવન મરણ વચ્ચે ઝૂલા ખાઈ રહ્યા છે. સમગ્ર ઘટના બાબતે મૃતકના ભાઈ ભોલાગીરીએ શંખેશ્વર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે. પંચમહાલમાં બોગસ લગ્ન નોંધણી સર્ટિફિકેટ કૌભાંડમાં મોટો ખુલાસો. 35 ચલણ રજૂ કર્યા વગર 571 જેટલા લગ્ન નોંધણી કરી. શહેરા તાલુકાના ભદ્રાલા ગ્રામ પંચાયત તલાટી કમ મંત્રી એમપી પરમારે કર્યું લગ્ન નોંધણીના નામે કૌભાંડ. મંત્રી દ્વારા પંચાયતના વિકાસના કામો કરવાના બદલે 6 માસના ટૂંકા સમયગાળામાં રેકોર્ડ બ્રેક 571 જેટલા નવ દંપતીઓના લગ્ન નોંધણી કરી હોવાના વહીવટી કારસ્તાનનો બહાર આવતા જિલ્લા વહીવટી સત્તાધીશો પણ ગોથે ચડ્યા હોય એમ ચોંકી ઉઠ્યા છે. તપાસમાં સામે આવ્યું છે કે લગ્ન નોંધણી દરમિયાન ચલણો રજૂ કરાયા જ ન હતા. સરકારની જોગવાઈ રૂપિયા 35 ચલણ રજૂ કરવાનો નિયમ છે. અગાઉ પણ તપાસ દરમિયાન 106 લગ્ન નોંધણી રજીસ્ટર મળી હતી. અગાઉના લગ્ન નોંધણી રજીસ્ટર ડોક્યુમેન્ટ પણ મળ્યા નથી. ભેજાબાજ તલાટી મંત્રી પી પરમારે મોટાભાગના નવ દંપતીઓ નાગાલેન્ડ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર વગેરે રાજ્યોના પાસેથી પૈસા ખંખેર્યા. તપાસ હાથ ધરતા 465 દંપતીઓના લગ્ન નોંધણીના દસ્તાવેજો મળી આવ્યા, જ્યારે 106 દંપતીઓના કોઈપણ પ્રકારના દસ્તાવેજી પુરાવા મળી આવ્યા નથી. હાલ નાયબ ડીડીઓ ટીડીઓના અહેવાલ બાદ શરૂ કરી છે તપાસ. તપાસમાં ક્ષતિ જણાશે તો તલાટી થઈ શકે છે સસ્પેન્ડ. મુંબઈથી સમાચાર. અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ તેજ ગતિએ. 16 કિલોમીટરની ટનલનો જુઓ પ્રથમ નજારો. મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ અને શિલ્ફાટા વચ્ચે 21 કિલોમીટરની ટનલનું નિર્માણ ચાલી રહ્યું છે. કુલ લંબાઈમાંથી 16 કિલોમીટરનું ખોદકામ 3 ટનલ બોરિંગ મશીનનો ઉપયોગ કરીને કરવામાં આવશે, જ્યારે બાકીના 5 કિલોમીટરનું ખોદકામ ન્યૂ ઓસ્ટ્રિયન ટનલિંગ પદ્ધતિનો ઉપયોગ કરીને કરવામાં આવશે. TBM સાથે 16 કિલોમીટરના સેક્શનનું નિર્માણ માટે 76,940 સેગમેન્ટ તૈયાર કરવામાં આવશે, જેમાં 7,441 રિંગ્સ બનાવવામાં આવશે. બોગદાની લાઇનિંગ માટે ખાસ રિંગ સેગમેન્ટ્સ તૈયાર કરવામાં આવે છે. દરેક રિંગ 9 વક્ર સેગમેન્ટ્સ અને 1 ચાવીરૂપ સેગમેન્ટ ધરાવે છે, જેમાં દરેક સેગમેન્ટ 2 મીટર પહોળો અને 0.5 મીટર જાડો હોય છે. ઉંચ તાકાત ધરાવતા M70 ગ્રેડ કોન્ક્રીટનો ઉપયોગ શ્રેષ્ઠ માળખાકીય અખંડિતતા અને લાંબા ગાળાના ટકાઉપણને સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવે છે. મહારાષ્ટ્રના થાણે જિલ્લાના મહાપેમાં 98,898 ચોરસ મીટરના વિસ્તારને આવરી લેતું કાસ્ટિંગ અને સ્ટેકિંગ યાર્ડ હાલમાં શરૂ કરવામાં આવી રહ્યું છે. યાર્ડમાં મોલ્ડના 9 સેટ હશે, જેમાંના દરેકમાં 10 ટુકડા હશે. આ મોલ્ડના 4 સેટ સ્થળ ઉપર પહેલેથી જ સ્થાપન કરવામાં આવી રહ્યા છે. યાર્ડ કાસ્ટિંગ કામગીરીને સ્વસંચાલિત અને યાંત્રિક બનાવવા માટે વિવિધ ક્રેન્સ, ગ્રેન્ટી અને મશીનોથી સજ્જ છે, જે સેગમેન્ટ્સમાં કાસ્ટિંગ અને સ્કેટિંગ દરમિયાન ઉચ્ચ ગુણવત્તાની ખાતરી સુનિશ્ચિત કરે છે. આ ઉપરાંત આ સુવિધામાં કાસ્ટિંગ શેડ, સ્કેટિંગ એરિયા, બેન્ચિંગ પ્લાન્ટ અને સ્ટીમ ક્યુરિંગ એરિયાનો સમાવેશ થાય છે. સુરતના યુવાને બનાવેલું ડ્રોન ઇઝરાયલ ખરીદશે, તેમની સુરક્ષા અને સર્વેલન્સમાં કરશે સામેલ. ડ્રોન બનાવતી કંપની ઇઝરાયલની કંપની સાથે ખૂબ જ મોટો અને મહત્વનો MOU સાઇન કર્યો છે, જે ખરેખર સુરત જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે ગૌરવની વાત બની રહ્યું છે. આર્મી અને ડિફેન્સની સુરક્ષા માટે ઉપયોગમાં લેવાતું કામા કાઝી ડ્રોન સુરતનો યુવક અર્થ ચૌધરી બનાવી રહ્યો છે. આ ડ્રોન ખરીદવા ખુદ ઇઝરાયલની UAV ડાયનેમિક્સ કંપની ટીમ સુરત આવી હતી. ડ્રોનનું પરીક્ષણ કર્યા બાદ બંને વચ્ચે MOU સાઇન થયા. આવનાર 5 થી 6 વર્ષમાં 10,000 જેટલા ડ્રોન બનાવીને મોકલવામાં આવશે, જેને લઈને 500 થી 600 કરોડ રૂપિયાની ડીલ નક્કી થઈ હોવાનું કહેવાય રહ્યું છે. જો કે હાલ તો પ્રથમ ફેઝમાં સુરતથી 100 ડ્રોન ઇઝરાયલ મોકલાશે. અર્થ ચૌધરી દ્વારા 4 વર્ષ પહેલા ઇનસાઇડ FPV નામથી જુદા જુદા પ્રકારના ડ્રોન બનાવતી કંપની શરૂ કરી છે અને આ કંપની દ્વારા નાના કમર્શિયલ ડ્રોનથી લઈને ડિફેન્સમાં ઉપયોગ કરાતા ડ્રોન તેઓ બનાવી રહ્યા છે. કામાકાઝી ડ્રોનની ખાસિયત વિશે વાત કરીએ તો 2.5 થી 3 કિલો વેઇટ અને કોમ્પેક્ટ સાઇઝ ધરાવતું આ ડ્રોન છે.
આ ડ્રોન માત્ર ને માત્ર ડિફેન્સ દ્વારા દુશ્મનો પર હુમલો કરવા માટે ઉપયોગમાં લેવાતું ડ્રોન છે. આ એક આત્મઘાતી ડ્રોન છે. આ ડ્રોનની સાથે વિસ્ફોટક મિસાઇલ અથવા ગ્રેનાઇટ જેવા એક્સપ્લોઝિવ સાથે લઈને ઉડાડવામાં આવે છે. આ ડ્રોન 250 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડે છે. આ ડ્રોનને 12-15 કિલોમીટર દૂર સુધી ઓપરેટ કરી શકાય છે. તેની પર હાઈ રિઝોલ્યુશન કેમેરા ફિટ કરાયેલા હોય છે. જે ડ્રોન પર ફિટ કરાયેલા કેમેરા દ્વારા તમામ દ્રશ્ય તેને 12-15 કિલોમીટર દૂર આંખ સામે દેખાય છે. તેની કિંમત અંદાજે 2-3 લાખ રૂપિયા છે. કડક હાથે કામ લેતી પોલીસનો નરમ ચહેરો સુરતમાં દેખાયો. પોલીસે માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું. સુરત પોલીસે કર્યું એવું કામ કે શ્રમિકની આંખમાં આવી ગયા હર્ષના આંસુ. સુરત શહેર પોલીસનું એક નવું રૂપ જોઈને તમે પણ ચોંકી જશો. પોતાની સાયકલ પર આઈસ્ક્રીમ વેચીને રોજીરોટી કમાતા ફેરિયાની સાયકલ કોઈ વાહન ચાલકે અડફેટે લઈને તોડી નાખી. પરંતુ સુરત પોલીસે માનવતા દાખવીને આ ફેરિયાને સાયકલ ગિફ્ટમાં આપતા ફેરિયાની આંખમાં આંસુ નીકળ્યા અને પોલીસ સ્ટેશનમાં લાગણીસભર દ્રશ્યો સર્જાયા. આ વ્યક્તિ સાયકલ પર આઈસ્ક્રીમનું બોક્સ મૂકી આઈસ્ક્રીમનો વેપાર કરવા રામા રેસિડેન્સી પાસે બંધાતા નવા બિલ્ડિંગમાં જતો. તે વખતે એક ફોર વ્હીલર ગાડીએ સામેથી ટક્કર મારી. આ ટક્કર મારતા સાયકલ રસ્તામાં પડી ગઈ. આ વખતે આ ફોર વ્હીલરનું ટાયર ભૂલથી સાયકલ પર ફરી વળ્યું, જેના કારણે સાયકલનો કચ્છરખાણ વળી ગયો. આ અંગેની ફરિયાદ પોલીસને કરી, જેથી આ વ્યક્તિને મહિલા PSIને ચિંતા થઈ. આ સાયકલથી આ વ્યક્તિ રોજીરોટી ચાલતી હોય તેમજ સમગ્ર પરિવારનું ભરણ પોષણ પણ આ સાયકલથી જ ચાલતું. ફોર વ્હીલ ચાલક કાર ધીમે ધીમે ચલાવતો હતો, પરંતુ સામાન્ય ટક્કરમાં સાયકલ તૂટી ગઈ. મારે કોઈ ફરિયાદ કરવી ન હતી, પરંતુ સાયકલ આ વ્યક્તિ માટે જીવન જરૂરી હતી તેવી વાત પણ કરી. આ વ્યક્તિની પરિસ્થિતિ જોઈને પોલીસે તેને ન્યાય મળે અને તેની મદદ થાય તે માટે પ્રયાસ શરૂ કર્યો. ઉપરી અધિકારી સાથે ચર્ચા કરીને તેઓને મદદ કરવાનું નક્કી કર્યું અને આ શ્રમિક પરિવાર ખરેખર મદદને લાયક હોવાથી શી ટીમના સભ્યોએ મળી તેને નવી સાયકલ આપવાનું નક્કી કર્યું. શી ટીમના લોકોએ તેમની સારી કંપનીની નવી સાયકલ લઈ આપી. સાયકલ જોઈને આ વ્યક્તિની આંખમાં આંસુ આવી ગયા. રોજગારીની દ્રષ્ટિએ આ સાયકલ ભલે કિંમતમાં નાની હોય, પરંતુ આ શ્રમિકના હાવભાવ જોતા તેના માટે ખૂબ જ કિંમતી વસ્તુ હતી.